આરએસપીના કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ એમના વોર્ડમાં મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરા શહેરના જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને આરએસપીના કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી નિમિત્તે તેમના વોર્ડ વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ મુંબઈ મહારાષ્ટ્રના 300 જેટલા મહારથી દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો ઉત્સાહ વધારવા તમામ વિસ્તારમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને કિકિયારો સાથે મટકી ફોડના ખેલૈયાઓનો ઉત્સાહ વધારી રહ્યા હતા. દહીંડીનો મતલબ એવો છે કે જે દહીંડી મટકી ફોડવા માટે જે રીતના જે આ શહેરની સંસ્કારી નગરી ધર્મની નગરી જે ધર્મ ભાવનાથી શહેરની અંદર તમે જો ચારે બાજુ જય કનૈયા લાલ કી હાથે ઘોડા પાલકી અને જે અહંકાર રૂપી જે માણસના માથે જે અહંકાર હોય છે જે માથા પર અહંકાર હોય છે અને એ માથા પર મૂકી એ જે મટકી સ્વરૂપે એને ફોડવામાં આવે છે અને એ દહી સ્વરૂપે નીચે ઉતરે છે એટલે સમગ્ર અહંકાર નીચે ઉતરે છે એટલે આ એક મેસેજ છે અને યુનિટી એક પિરામિડ બનાવી પોતે ઉપર નહીં ચડી બીજાને એક સાથે પોતાનો ગોલ તય કરવા માટેનો જે એક મેસેજ જે તે વર્ષો પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ આપેલો છે આજે સમગ્ર દેશભરની અંદર અને ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે મટકી મોટી કરવાનો એક સંકલ્પ હતો. આજે ધીમે ધીમે સમગ્ર વડોદરા શહેરની અંદર સૌ લોકો ધર્મ ધાર્મિક ભાવનાથી નાના નાના ગલીમાં 5 વર્ષનો દીકરો હશે કે 60 વર્ષના હશે સૌ લોકો જે ધાર્મિક રીતે ઉજવા છે સૌ લોકોને આ પ્રોગ્રામ માટે ઠેક ઠેકાણે દરેક લોકોએ અમને ખૂબ સપોર્ટ કર્યો છે. સમગ્ર મારી ટીમ અને સૌ લોકોને હું ખૂબ ખૂબ વંદન કરું છું. સૌ લોકોને ફરી એકવાર જય શ્રી કૃષ્ણ. મને બહુ સારું લાગે છે કે બોમ્બેથી 300 લોકો અહીંયા આવ્યા છે મટકી ફોડ કરવા માટે. 35 ફીટ ઊંચાઈ મટકી લગાવી છે અને એ લોકો પિરામિડ બનાવીને ઉપર જાય છે. મને બહુ સારું લાગે છે. હું અત્યારે બોમ્બેમાં નથી તો શું થયું, બોમ્બે નહીં તો હું બરોડામાં તો એ લોકોને બોલાવીને જોઈ જ શકું છું તો મને બહુ સારું લાગે છે.